राजचंद्र सुदासिन्दु नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वार रागादे वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय ताइने अज्ञानातिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रो समान मुरपियो मुमुक्षु ने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्य ने नमस्कार। परम कृपाणु देव प्रणीत वचनामृत जी पत्रांक 703 राड़ज भादरवा सुद आठम विक्रम संवत 1952 जे श्री राड़ज तीर्थी भक्ति मार्ग ज्ञान मार्ग वहावड़ियों छे तेमा पण भादरवा सुद आठमनी ज मिति परंतु वर्षनो फरक छे ते विक्रम संवत 1947 हशे। अहींया विक्रम संवत 1952 छे पण क्षेत्र ते छे एक शुभ क्षेत्र ने पण नमस्कार। केटलाक प्रश्नोनुं समाधान जाणवानी जिज्ञासा रहे ए स्वाभाविक छे। आ पत्र कोने लखायो ते पहेलाना पत्रोनी जेम अनुपलब्ध छे, एटले के 701 702 वगैरे छे, 702 खबर छे, परंतु 701 प्रमाणे आ 703 અને પછી આવતો કદાચ 705 એક જ વ્યક્તિને લખાયા છે, પણ એ કોણ છે એ આપણને હજુ મળી શક્યું નથી। કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે સ્વાભાવિક છે, કૃપાળુદેવે એ જિજ્ઞાસાનો સ્વીકાર કર્યો છે, સ્વાભાવિક ગણી છે અને ઉત્તર લખવાની કૃપા પણ કરી છે, પછી એમાં જે કહેવાનું છે તે કહી દીધું છે કે ઘણું કરીને બધા માર્ગોમાં મનુષ્યપણાને મોક્ષનું એક સાધન વખાણ્યું છે, એક સાધન જાણી બહુ વખાણ્યું છે અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે કે મનુષ્ય ભવ ઘણો દુર્લભ છે અને એને મનુષ્ય ભવ હોય તો જ મોક્ષે જવાય, તો જ પુરુષાર્થ થઈ શકે, તો જ ત્યાગ સંયમ લઈ શકાય વગેરે વગેરે। માટે ઘણા દૃષ્ટાંતોથી મનુષ્ય ભવ દુર્લભ, દેવો નહીં દુર્લભ, છતાં એક નિર્વિવાદ સત્ય કે મોક્ષનું સાધન છે, મોક્ષ જોઈતો હોય, મોક્ષે જવું હોય તો મનુષ્ય ભવમાં વધુ સુગમતા છે એમ કરીને એને એક સાધન ગણીને બહુ વખાણ્યું છે અને જીવને ગમે તેમ પ્રાપ્ત થાય એટલે કે તેની વૃદ્ધિ થાય એમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે, કેટલાક માર્ગોમાં લખ્યું છે। જીનોક્ત માર્ગને વિશે તેવો ઉપદેશ કર્યો દેખાતો નથી, એટલે કે મનુષ્ય ભવ દુર્લભ, મોક્ષનું સાધન બધું કહ્યું છે, માટે મનુષ્ય ભવ અથવા મનુષ્ય દેહની વૃદ્ધિ થાય એવા પ્રયત્ન કરવા અથવા વધુ મનુષ્યો જન્મે એવું કરવું એવો ઉપદેશ કર્યો જીન માર્ગમાં દેખાતો નથી। વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી એ આદિ કારણથી તથા ચાર આશ્રમને ક્રમ આદિથી કરીને વિચારતા મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દૃષ્ટિગોચર થાય છે। વેદાંત દર્શનમાં એમાં પણ કેટલાક ભાગમાં તો ખાસ કે અપુત્રની ગતિ નથી, સંતાન હોવું જ જોઈએ, સંતાન વિનાનો સ્વર્ગ સુખ મળે નહીં, અને એમાં પણ સંતાનમાં પુત્રી હોય તો ન ચાલે, પણ પુત્ર જ હોવો જોઈએ, દીકરો જ હોવો જોઈએ, બેટો જ હોવો જોઈએ, સંતાનમાં આ પુત્ર રત્નની જ પ્રાપ્તિ ગણાવી છે, વેદોક્ત માર્ગમાં ગણાવ્યું છે, બીજા કોઈ માર્ગમાં ગણાવ્યું નથી। એટલે કે એવા માર્ગમાં આ સિદ્ધાંત જોર શોરથી ફૂંકાયેલો છે, ફેલાયેલો છે અને હજુ પણ બહુમતી સમાજ આવું સ્વીકારે છે એ એક ન ગમતી અણગમતી ઘટના છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે જીનાગમની રીતે વિતરાગવાણીથી આપણે કોઈ રીતે આ સ્વીકાર કરી શકીએ તેવી વાત નથી। વ્યવહારિક રીતે પણ બધા હવે પુત્ર કે પુત્રીએ સ્વીકારતા થઈ ગયા છે એવો કોઈ ભેદ નથી, તો પછી પારમાર્થિક દૃષ્ટિએ તો સિદ્ધાંત ત્રણેય કાળ અબાધિત છે એવો, એમાં જીનોક્ત માર્ગમાં મનુષ્યો વસ્તી વધારવો અને એનો પ્રયત્ન કરવો જેથી ભક્તિ કરી શકે, કલ્યાણ કરી શકે તો એવો ચાન્સ આપવો એવું કહ્યું નથી, અને બીજું કે અપુત્રને ગતિ નથી, ગતિ નથી એટલે ક્યાંક તો જવાનું જ છે, ભવાંતર તો છે જ,
परंतु गति नहीं एटले सदगति नहीं शुभ गति नहीं यानी कि देवगति नहीं मोक्षनी तो बात आती ज नहीं परंतु एम नहीं एम कहे आपने घणु विवादास्पद ने वाहियात लगे टूंक में आप स्वीकार कर सकता नहीं छता वेद पण एक आगम के शास्त्र मान्यु छे पछी भले कृपादेवे कहू हो जिनवर कहे ज्ञान तेने सर्वभव्यो सांभळो एम दृष्टि मलिन होवाथी अथवा तो ये शास्त्र सौ मिथ्यात्वना एम कही दीधु छे आपणे जाणीए छीए अने ए ज शास्त्रोमांथी सम्यक नेत्र आपीने महावीर स्वामीए गौतम स्वामी ने सम्यक दर्शन ने आत्मज्ञान ने केवल ज्ञान की प्राप्ति करी है एमनी जे शंका प्रखर वेदांती था एमनी जे शंका एज शंका समाधान अपने एज मुद्दा थी एज सवाल थी करी है केम के समझनार जोईए समझावनार जोईए तो ये जे कृपादेव नो महिमा है महावीर स्वामी नो महिमा है अने एना थी रचायेला आवेला श्रुत के शास्त्रो छे तेनी आपणे वात करी रह्या छे तो वेदोक्त मार्ग में गमे ते होय एक अपुत्र ने गति नहीं ये कारण स्वीकार्य लगत नहीं अने बीजू के चार आश्रम ने एटले के ब्रह्मचर्य आश्रम गृहस्थाश्रम वानप्रस्थाश्रम अने संन्यस्त आश्रम एने क्रम आदि थी करीने विचारता मनुष्य की वृद्धि थाय तेवो उपदेश कर्यो होय तेम देखाय छे एटले के ब्रह्मचर्य आश्रम भले होय पहली पच्चीसी होय ज पण 100 वर्षनुं आयुष्य जाने लखी ज दीधुं होय अने त्यार पछीनो आश्रम गृहस्थाश्रम होवो ज जोईए मांडवो ज जोईए अने संतान होवो ज जोईए के जेथी मनुष्य वधे अने पुत्र पुत्री वगैरे एमां पुत्रनी गतिनी वात मूकी तो ये चार आश्रम ने क्रम आदिथी करीने विचारता एटले के गृहस्थाश्रम ने टपी न जवाय ऑप्शन में काढ़ी न नखाय ओळंगी नहीं जवानू सीधू ब्रह्मचर्य आश्रम अने ब्रह्मचर्य आश्रम ज रहे आ जीवन एम कहेवानी बदले अथवा वानप्रस्थाश्रम लेवानी बदले संन्यस्त आश्रम में जवानी बदले सीधू गृहस्थाश्रम मूक्यो छे अने ते एमां प्रगटावुं जोईए लेवुं जोईए एमां प्रभुतामां पगला मांडवा जोईए वगैरे वगैरे वेदोक्त दर्शन के इतर दर्शन में आवे जेना गम बिलकुल जुदू पड़े छे એટલે કે મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો તેમાં દેખાય છે જીના ગમમાં નથી જીનોક્ત માર્ગમાં તેથી ઉલટું જોવામાં આવે છે અર્થાત તેમ નહીં કરતા ગમે ત્યારે જીવને વૈરાગ્ય આવે તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે તેથી ઘણા ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય અને મનુષ્યની વૃદ્ધિ અટકે કેમ કે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાન ઉત્પત્તિનો સંભવ રહે તે ન થાય અને તેથી વંશનો નાશ થવા જેવું થાય જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મોક્ષ સાધનરૂપ ગણ્યું છે તેની વૃદ્ધિ અટકે છે માટે તેવો અભિપ્રાય જીનનો કેમ હોય એમ પ્રશ્ન પૂછ્યો છે પૂછાવનારે પૂછ્યું છે કે જીન ભગવંતનો એવો અભિપ્રાય હોય કે સંતાનની ઉત્પત્તિ ન થવી જોઈએ વંશવૃદ્ધિ ન વધવી જોઈએ વગેરે વગેરે જો ગૃહસ્થાશ્રમ માંડે તો આ બધી શક્યતા પૂરેપૂરી છે એમ કરીને પ્રશ્ન પૂછાવ્યો છે તો એ જાણવા આદિ વિચારનો પ્રશ્ન લખ્યું છે તેનું સમાધાન વિચારવા અર્થે અત્ર લખ્યું છે એટલે આ પ્રશ્ન તો હવે કૃપાદેવ કહે છે તે બધું આવે છે લૌકિક દૃષ્ટિ અને અલૌકિક દૃષ્ટિમાં મોટો ભેદ છે લોક સમાજ દુનિયાની દૃષ્ટિ જુદી જ છે લોકોત્તર દૃષ્ટિ એટલે અલૌકિક દૃષ્ટિ એ આ લોકની વાત નથી થતી એ પરલોકની વાત થાય છે અથવા તો એવો લોક કે ફરી જન્મ મરણ જ ન રહે એવા લોકની વાત સતલોકના વાસી થવાની વાત છે મોક્ષે જવાની વાત છે તો એ લોકોત્તર દૃષ્ટિ છે અલૌકિક દૃષ્ટિ છે લૌકિક દૃષ્ટિ અહીં પડી રહે છે અલૌકિક દૃષ્ટિ ત્યાં આવે છે અથવા એક બીજી દૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે બરાબર છે લૌકિક અને અલૌકિક બંને સામસામા વિરોધાભાસી છે લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર એટલે કે સાંસારિક કારણોનું મુખ્યપણું છે અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે એકમાં વ્યવહાર જ મુખ્ય છે એકમાં પરમાર્થ જ મુખ્ય છે લૌકિકમાં વ્યવહાર અને અલૌકિકમાં પરમાર્થ મુખ્ય છે માટે અલૌકિક દૃષ્ટિને લૌકિક દૃષ્ટિના ફળની સાથે પ્રાય ઘણું કરીને મેળવવી યોગ્ય નહીં આ બંનેની પાણ પણ મળતી ન આવે આ બંનેમાં કંઈ તુલના કરવા જેવું જ નથી બંને અનમેચેબલ છે બંનેનું તફાવત ભેદ એટલા બધા છે કે બંનેના ફળમાં મોટો ડિફરન્સ હોવાથી સરખામણી જ ન થાય અને જો થાય તો પછી લૌકિક અને અલૌકિક પ્રમાણે થાય કે લૌકિક તે લૌકિક લૌકિક નથી તે અલૌકિક એ બંને બિલકુલ જુદા છે જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્ય દેહનું વિશેષ મહાત્મ્ય કયું છે તે તો સાચી જ વાત છે એટલે મોક્ષ સાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણી જેવો કયો છે કે મનુષ્ય ગતિ મનુષ્ય ભવ મનુષ્ય પર્યાય એનો એક સમય અત્યંત મૂલ્યવાન છે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય મહામૂલ્યવાન છે તેવા મનુષ્ય
એવા મનુષ્યનો સમય છે, અને ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તેવો ચિંતામણી રત્ન છે એ મનુષ્ય ભવ છે, કે જે ઈચ્છીએ, જે ધારીએ, જે ચિંતન કરીએ તે પાર પાડી શકીએ, એ સાચું છે. પણ જો તેથી મોક્ષ સાધન કર્યું જ નહીં તો મહાત્મ્ય નથી. મોક્ષ સાધન કર્યું તો જ તેનું એ મહાત્મ્ય છે, નહીં તો પશુના દેહ જેટલીએ વાસ્તવિક દૃષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. જો મોક્ષ સાધન કે આત્મકલ્યાણ કર્યું તો જ તેનું મહાત્મ્ય છે. કૃપાળદેવ જ બહુ વિચારી તોલીને વાપરે, બહુ જ ઓછી વાર વાપરવું પડે એવું હોય, અનિવાર્ય હોય તો જ વાપરે. મોક્ષમાળાના ચોથા શિક્ષાપાઠમાં માનવદેહમાં આપણે વિચારી ગયા છે કે મહાત્મ્ય તો છે, નહીંતર તો આપણા કરતાં પશુ સારા છે, મનુષ્ય કરતાં પશુ સારા છે, કે જેને વધારામાં લટકામાં પૂંછડું અને શિંગડું પણ હોઈ શકે છે. બીજા બધા અવયવ ઇન્દ્રિય તો ખરી જ, એટલે કે એવું કહેવું કરે, એના કરતાં પશુ જેવી વૃત્તિ ધરાવીને જીવન વિતાવવું પશુના દેહ જેટલી વાસ્તવિક દૃષ્ટિથી કિંમત નથી. પશુ અનો એનો દેહ ત્યાગ થઈ જાય તો મોટા ભાગના, માનો કે ગાય ભેંસની વાત કરીએ તો એમના તો બધા જ અંગ પાછા ઉપયોગમાં આવે છે, એમની બધી જ વસ્તુ ઉપયોગમાં આવે છે. કોઈ પણ પશુ પંખીની કોઈને કોઈ વસ્તુ ઉપયોગમાં આવે, એક મનુષ્ય દેહ એવો છે કે એ દેહ ત્યાગ થઈ જાય, નિશ્ચેતન થઈ જાય, શબ થઈ જાય, એની કોઈ જ વસ્તુ ક્યાંય કામ આવતી નથી. એટલે કે અગ્નિ સંસ્કાર જ કરી દેવાનો આવે કે દાટી બાળી દેવામાં આવે છે કહીએ તે, પરંતુ તેનું કોઈ કામમાં લાગે એવું વસ્તુ નથી. તો મનુષ્ય અંગનું જ મહાત્મ્ય, મનુષ્ય દેહનું મહાત્મ્ય છે, પણ નહીં તો પશુના દેહ જેટલી જીવતા કે મર્યા એની વાસ્તવિક દૃષ્ટિથી કોઈ કિંમત દેખાતી નથી. કેમ કે માનવ માનવ મટીને જેમ દાનવ બને છે, પાશવ બને છે, પાશવી વૃત્તિ પશુતુલ્ય વર્તન આચરણ કરે છે, તો એની કોડીની કિંમત પણ નથી. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દૃષ્ટિનો છે, પણ દેહ તે દેહ પામીને અવશ્ય મોક્ષ સાધન કરવું અથવા તે સાધનનો નિશ્ચય કરવો એ વિચાર મુખ્યપણે અલૌકિક દૃષ્ટિનો છે. વંશની વૃદ્ધિ કરવી એ વિચાર લૌકિક ભાવ છે, લૌકિક દૃષ્ટિ છે, પરંતુ તે દેહ પામીને મોક્ષે જવું અને માત્ર મોક્ષે જ જવું એવો નિશ્ચય કરવો, નિર્ધાર કરવો એ અલૌકિક દૃષ્ટિ હોય તેને જ આવી શકે, બીજાને આવી શકે નહીં. અલૌકિક દૃષ્ટિમાં મનુષ્ય આદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્ય આદિનો નાશ કરવો એમ તેમાં આશય રહે છે એમ સમજવું ન જોઈએ. તરત જ આપણને બાંધી લીધા કૃપાળ દેવે, કે જો એમ વિચાર કરે, એમ જ લખી દે, સ્ટેટમેન્ટ આપી દે કે અલૌકિક દૃષ્ટિમાં મનુષ્ય આદિની વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, એટલે કે એનો નાશ કરવા બરાબર છે એમ પણ નથી, એમાં વૃદ્ધિની કે નાશની આજ્ઞા હોઈ શકે જ નહીં, જે થવાનું હોય તે જ થાય છે. તો અહીંયા શું જવાબ આપ્યો છે દૃષ્ટાંતમાં, કે લૌકિક દૃષ્ટિમાં તો યુદ્ધ આદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે અને તેમાં ઘણા નિર્વંશ એટલે કે વંશરહિત થાય છે, પણ પરમાર્થે તે અલૌકિક દૃષ્ટિના તેવા કાર્ય નથી કે જેથી તેમ થવાનો ઘણું કરીને વખત આવે. અર્થાત એ સ્થળે અલૌકિક દૃષ્ટિથી નિર્વૈરતા, અવિરોધ, મનુષ્ય આદિ પ્રાણીની રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહેજ બને છે. યુદ્ધ ખેલે કે ન ખેલે, જો યુદ્ધ કરે તો આ પ્રમાણે મનુષ્યનો નાશ થાય છે, પણ એવી જીનાગમની આજ્ઞા નથી, એ પણ યુદ્ધ એટલે પણ લૌકિક દૃષ્ટિ છે. પણ મનુષ્યનું રક્ષણ કરવું એ આજ્ઞા છે, તો એમાં એનાથી જુદા ભાવ મૂક્યા છે કે નિર્વૈરતા. જો યુદ્ધ હોય, મનુષ્યો વધારે હોય, યુદ્ધ કરે વેર વધે, એટલે કે તે વધારે ખરાબ છે, રાગદ્વેષને પરિણામ આવે છે. વળી પાછું અવિરોધ છે કે વિરોધાભાસી વાત થાય છે, ઘડીકમાં આમ ને ઘડીકમાં તેમ. પહેલાં મનુષ્યો વધારે હોય એમ ઈચ્છે અને એની ઉત્પત્તિ કરે અને પછી લડીને પાછા મારી નાખવાની વૃત્તિ કરે, તો એમાં આ બેસતું નથી. જીનાગમ પ્રમાણે તો વૈર ન રાખવું તે, વિરોધ ન રાખવો તે, મનુષ્ય આદિ પ્રાણીની બીજા બધાની રક્ષા કરવી તે અને તેમના વંશના રહેવાનું સ્વાભાવિક જે થાય છે તે થાય છે. એટલે કે મનુષ્ય આદિની વંશની વૃદ્ધિ કરવાનો જેનો હેતુ છે એવી લૌકિક દૃષ્ટિ ઉલટી તે સ્થળે વેર વિરોધ મનુષ્ય આદિની પ્રાણીનો નાશ અને વંશરહિતપણું કરનારી હોય છે. એટલે ટૂંકમાં આ પેરેગ્રાફનો સીધો સાધો અર્થ શું થયો, કે વેદોક્ત માર્ગ અથવા તો ઇતર માર્ગ અને જૈન માર્ગ, તો કે બંનેમાં જૈન માર્ગમાં અવિરોધપણે બતાવ્યું છે, જ્યારે બીજા માર્ગમાં પુત્ર વગેરે હોવા જોઈએ, સંતાન હોવા જોઈએ, મનુષ્યની વૃદ્ધિ કરવી જોઈએ, વંશવૃદ્ધિ હોવી જોઈએ. ત્યાં સુધી બરાબર વાત સાંભળી. ત્યાર પછી એ વધારે હોય એટલે વધારે કલહ, ઝઘડા, રાગ, દ્વેષ અને પાછા યુદ્ધ કરે, યુદ્ધ કરે અને પછી મારો કાપો કરે, એટલે એનો જ નાશ કરે, પહેલાં જન્માવે પછી નાશ કરે, બોકડાને ઘણું બધું સારી રીતે ઉછેરે, ખવડાવે પછી એનો વધ કરે, નાશ કરે, એવી જ આ વાત થઈ. તો એવું કરવાની વાત જીનાગમમાં હોય નહીં,
અને જિનાગમમાં શું હોય તો કે એથી બિલકુલ વિરુદ્ધ જે છે તે કે વેર વિરોધ વધે નહીં અને મનુષ્યોની નાશ જ કરવા પણ ન રહીએ, વધારે મનુષ્યો પણ નહીં, એ બધું સ્વાભાવિક રીતે યુદ્ધ ન ખેલીએ તો એનો વંશ પણ સ્વાભાવિક રીતે રહીએ, એટલે કે વંશ પરંપરા નિષ્ફળ ન જાય, એટલે કે વંશ વધેલો જ રહીએ, જે નિર્વંશ થઈ જતા હતા એની બદલે ચાલુ રહીએ. તો એક બેમાં કેટલો ફેર છે એ સૂચવ્યું છે કે ક્યાં લૌકિક દૃષ્ટિ, ક્યાં અલૌકિક દૃષ્ટિ, ક્યાં ઇતર માર્ગની દૃષ્ટિ, ક્યાં જીન માર્ગની દૃષ્ટિ. આગળ જઈએ. અલૌકિક દૃષ્ટિ પામીને અથવા અલૌકિક દૃષ્ટિની અસરથી કોઈ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તો તેથી જે ગૃહસ્થાશ્રમ પણ પામ્યા ન હોય તેના વંશનો, અથવા ગૃહાશ્રમ પામ્યા હોય અને પુત્ર ઉત્પત્તિ ન થઈ હોય તેના વંશનો નાશ થવાનો વખત આવે. માનો કે મનુષ્ય નાની વયમાં ત્યાગી અસંસારી થઈ જાય રહીએ, એટલે કે ઘર બાર વિનાના અણગાર મુનિ સાધુ સાધ્વી થઈ જાય તો એમ, અથવા બીજી કોઈ રીતે બ્રહ્મચર્ય આશ્રમમાં જ વસે રહીએ તો એનાથી વંશ વૃદ્ધિ થાય નહીં, એ સ્વાભાવિક છે. એને કારણે વંશનો નાશ થવાનો વખત આવે એ પણ એટલું જ સ્વાભાવિક છે, સીધી વાત છે. અને તેટલા મનુષ્યો ઓછા જન્મવાનું થાય એ પણ સીધી વાત છે, જેથી મોક્ષ સાધનના હેતુભૂત એવા મનુષ્ય દેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને, એટલે કે મોક્ષે જવા માટે જે કારણ જોઈએ, દેહ કે પર્યાય જોઈએ, તે આપણે નાશ પામીએ છીએ અથવા તો એને વધારતા નથી, એમ અર્થ થાય છે. તો એમ લૌકિક દૃષ્ટિથી યોગ્ય લાગે કે સાચી વાત છે, આ વંશ વેલો અટકી જાય છે, પણ પરમાર્થ દૃષ્ટિથી તે ઘણું કરીને કલ્પના માત્ર લાગે છે. કોઈ એમ કે આ ધર્મ નથી, સંતાન હોવા જોઈએ, સંસાર માંડવો જોઈએ અને એ પણ ધર્મ કલ્યાણ કરી શકે, તો એ પરમાર્થ દૃષ્ટિથી કલ્પના માત્ર લાગે છે. એ એટલા માટે મનુષ્યો કે વંશ વધારવો એમ જ્ઞાની પુરુષની આજ્ઞા નથી, પરમાર્થ દૃષ્ટિ એમ ન શીખવે. એટલે પરમાર્થ દૃષ્ટિથી કલ્પના કેમ છે, તો કે માત્ર મનના ઘોડા છે, મનોરથ છે. કલ્પનાનો અર્થ ત્યાં એમ થાય કે મનના તરંગ છે, મનના ઘોડા છે અને મનના જ બધા રથ છે, હાંકે છે કે આ પ્રમાણે થાય તો આ પ્રમાણે થાય, એટલે કે બહાનાબાજી છે. કારણ જોઈએ છે એટલે લઈ લઈએ છીએ, પણ કારણ નથી પણ એ બહાનું છે કે જો લગ્ન કરીએ તો ત્યાગ ન લઈએ તો આ બધું અટકી જાય, ત્યાગ લઈએ તો અટકી જાય, માટે ત્યાગ નથી લેવો. લગ્ન સંસાર માંડવો છે, સંતાન ઉત્પન્ન કરવા છે અને એ જીવો પણ બિચારા ભક્તિ કરી શકે ને, એટલે કે ભક્તિમાન જીવોને જન્મ આપવા માટે પણ સંસાર માંડવો છે એમ વિચારે તો લૌકિક દૃષ્ટિથી ગળે ઉતરે એવી વાત હશે, કદાચ યોગ્ય લાગે, પણ પરમાર્થ એટલે અધ્યાત્મ દૃષ્ટિથી, નિશ્ચય દૃષ્ટિથી કલ્પના માત્ર છે. એ આપણા હાથની વાત છે જ નહીં, તેમ છતાં પોતે માને છે કે હું નિર્ણય લઉં છું અને મારે આ પ્રમાણે કરવું છે અને આવા ભાવ ધરાવું છું, આવા વિચાર ધરાવું છું, એટલે કે અભિપ્રાય માત્ર કલ્પના જ છે. કોઈ પણ પૂર્વે પરમાર્થ માર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય તેને નાની વયથી જ ત્યાગ વૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે. તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી. કોઈ પૂર્વે પરમાર્થ માર્ગને આરાધીને માનો કે મનુષ્ય પામી ગયા, માનો કે આપણે જ મનુષ્ય પામી ગયા અને નાની વયથી જ ત્યાગ વૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી. શું કામ? કારણ આપે છે કે મનુષ્ય દેહ તો બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાએ મોક્ષના સાધનરૂપ છે અને યથાર્થ ત્યાગ વૈરાગ્ય તો મૂળપણે મોક્ષ સાધનરૂપ છે, અને તેવા કારણો પ્રાપ્ત થવાથી કરવાથી મનુષ્ય દેહનું મોક્ષ સાધન પણ ઠરતું હતું, તે કારણો પ્રાપ્ત થયે તે દેહથી ભોગાદિકમાં પડવાનું કહેવું એ મનુષ્ય દેહને મોક્ષ સાધનરૂપ કહેવા બરાબર કહેવાય કે સંસાર સાધનરૂપ કહેવા બરાબર કહેવાય તે વિચારવા યોગ્ય છે. આપણને જેમ હોય કે આપણે ત્યાગ વૈરાગ્યના સંસ્કાર થોડા ઘણા લઈને આવ્યા હોય અથવા તો જે જીવ લઈને આવ્યા હોય, પછી પોતે ગૃહાશ્રમ માંડે, પાછો ત્યાગ વૈરાગ્ય વર્ધમાન થતો જતો હોય અને દૃષ્ટિથી પરમાર્થ દૃષ્ટિથી કોઈને કહે કે ભલે એમ તમે પણ એવી રીતે લગ્ન કરો, સંસાર માંડો, આ સમજવા માટે વાત થાય છે, જેથી સંતાનની ઉત્પત્તિ થશે, કોઈ જીવને મનુષ્ય બહુ જન્મ મળશે અને એ પ્રમાણે આગળ જશે, બિચારું કલ્યાણ કરી શકશે એમ કરીને જો એવી પ્રેરણા કરે તો તે ઠીક નથી, એ પરમાર્થ દૃષ્ટિથી બરાબર કહેવાય નહીં. કોઈ દલીલ કરે કે કેમ મનુષ્ય દેહ મળશે ને મોક્ષે જઈ શકે ને પુરુષાર્થ કરી શકે, આપણે સારું કામ કર્યું તો એ સારું કામ નથી, એ ગલત જ છે, અપરાધ જ છે, એ દોષ જ છે, એ પાપ જ છે, એટલે કે એમ કહેવું અને એમ વિચારવું યોગ્ય છે. આ જુઓ કેવી અપેક્ષા લઈ લીધી છે, બધી જ અપેક્ષા એ કહી દીધું છે.
વેદોક્ત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી. વેદ પ્રણીત માર્ગ જે કંઈ છે એમાં ચાર વેદ આવી જાય, પછી ઉપનિષદ બધા આવી જાય, બ્રહ્મસૂત્ર આવી જાય, ભગવદ્ ગીતા આવી જાય, પ્રસ્થાનત્રયી જે કહીએ છીએ તે આવી જાય, આ બધું જ આવી જાય છે. એમાં વેદ એટલે વેદનો બીજો પર્યાય શબ્દ જ ઉપનિષદ કહ્યો તો વાંધો નહીં. ઉપનિષદ એક બે નથી, ઓછામાં ઓછા 108 છે. અત્યારે આપણને 125 જેટલા તો નાના મોટા મળે છે અને 108 તો બહાર પણ પડી ગયા છે. તો એ આશ્રમ અને એ જે ઉપદેશ આપ્યો છે તેની વાત, એમાં ચાર આશ્રમની વાત કરી છે. અહીંયા એક આશ્રમ આપણે જે માનીએ છીએ તે સાધના કરવા આરાધના કરવા માટેના નિવૃત્તિ સ્થળ તેની વાત નથી, આપણે જાણીએ છીએ. અહીંયા આશ્રમ એટલે પહેલો બ્રહ્મચર્યાશ્રમ, બીજો ગૃહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ, ચોથો સંન્યસ્તાશ્રમ. તો તે બાંધ્યા છે તે એકાંતે નથી, એટલે કે વેદોક્ત માર્ગમાં કહ્યું છે એ પણ માત્ર આમ જ કરવું એવી રીતે કહ્યું નથી. કોઈ બ્રહ્મચારી હોય પેલી 25 પછી બીજા વર્ષો પણ આજીવન બ્રહ્મચારી રહી શકે છે. ઋષિ મુનિ વગેરેમાં આપણે જાણીએ છીએ કે બંને હોય, મોટાભાગના એ સંસાર માંડ્યો હતો એટલે ઋષિ ઋષિ પત્ની એમ જ હતું, ગુરુ ગુરુણી સાથે જ હતું, અથવા ગુરુણી કેવું એમ કરતાં ગુરુ અને ગુરુ પત્ની એમ કેવું ઠીક છે. અને એ ઋષિ મુનિની વાતમાં તો બંને આવે છે, પણ કદાચ એમ કહે કે અપવાદ છે તો કે અપવાદ પણ છે, એકાંતે નથી. કોઈ કોઈક જીવો બાળ વયથી જ ત્યાગી રહ્યા છે, તે આ જન્મ વૈરાગી આ જીવન ત્યાગી પણ રહ્યા છે. એટલે તરતું જ દૃષ્ટાંત મૂકે છે કૃપાળદેવ, સિદ્ધાંત મૂકે, નિયમ મૂકે, પછી કે એક પક્ષીય નથી, કોઈક કોઈક એવા પણ થયેલા છે. વામદેવ શુકદેવ જડભરતજી એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગ પણ વિચાર્યા છે. એમણે આશ્રમનો ક્રમ સ્વીકાર્યો નથી, લીધો નથી, માન્ય કર્યો નથી. પહેલું જ નામ લીધું છે વામદેવ. તો વામદેવ કોણ? બહુ ઓછી વાર આ નામનો ઉલ્લેખ આવે છે. નામદેવ જુદા મહારાષ્ટ્રના સંત થઈ ગયા તે, આ વામદેવ છે વી. તો શાસ્ત્રોમાં લગભગ 7-8 વામદેવ થઈ ગયા છે. હિન્દુ શાસ્ત્રોમાં પુરાણોમાં બધા થઈને 7 વામદેવ છે. એમાં કયા વામદેવની વાત લઈએ? તો કે અહીંયા જે વામદેવ થઈ ગયા છે તેની વાત લઈએ. તો એક વામદેવની વાત અહીંયા બરાબર બંધ બેસે છે. એ સનક ઋષિએ કોઈ ઉપનિષદમાં જણાવ્યું છે તે પ્રમાણે જ્ઞાનનું સાધન કરીને એક જીવ જ્ઞાન પ્રાપ્તિ કરે તે પહેલાં તેનું આયુષ્ય પૂરું થઈ ગયું. જ્ઞાનનું સાધન એવો મનુષ્ય દેહ અંતરંગ અને બાહ્ય સાધન બંને છે, સંસ્કાર છે. પ્રાપ્તિ કરે એટલે કે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થાય જે કેવું હોય તે, એની પહેલાં જ એનો દેહ ત્યાગ થઈ ગયો. લગભગ થવું થવું હોય અને દેહ ત્યાગ થયો, આયુષ્ય પૂરું થયું. એ પ્રોસેસ ચાલતી હોય ને આયુષ્ય પૂરું થાય એવા પણ બનાવો છે, પ્રસંગ છે. લગભગ પહોંચી ગયા હોય કે ને કે પર્વત પર તીર્થયાત્રામાં નીકળ્યા હોય, છેલ્લી ટૂંકે પહોંચું પહોંચ્યું હોય અને ત્યાં દેહ ત્યાગ થઈ જાય, પહોંચ્યા કહેવાય કે ન પહોંચ્યા કહેવાય? તો કે અપેક્ષા એ છે કે ત્યાં સુધી લગભગ પહોંચી ગયા, ઘરેથી જ નીકળ્યા છે અને રસ્તામાં છે એવું નથી. માઉન્ટન પર્વત આરોહણ થઈ ગયું છે, ડુંગરમાં લગભગ પહોંચી જવા આવ્યા, અર્ધે રસ્તે હોય તો પણ એમ કહી શકાય કે તીર્થયાત્રા માટે નીકળી ગયા અને જેટલું કર્યું તેટલો તેનો લાભ. સંપૂર્ણ પહોંચી શક્યા નહીં એટલે આપણે એમ કહીએ કે પણ પહોંચ્યા નહીં એટલે પામ્યા નહીં, એટલે કે ઉપર સુધી જઈ શક્યા નહીં અથવા દર્શન પૂજા વગેરે કરી શક્યા નહીં. એટલે એ જેમ સમજાય છે તેમ જ કે ગ્રંથિભેદની ક્રિયા ચાલતી હોય અથવા તો સ્વભાવ સન્મુખ થવું થવું હોય અને તે વખતે જ આત્મ અનુભવ થતાં પહેલાં જ માનો કે આયુષ્ય પૂરું થઈ જાય તો શું થાય? તો આ વાત પણ આમાં લઈ લીધી કે એવા જીવને, એવો જીવ જ્ઞાન પ્રાપ્તિ કરે તે પહેલાં આયુષ્ય પૂરું થતાં બીજા ભાવે ઇમિડિયેટ બર્થ કે લાઈફ જે આવી તરત જ ત્યાં ગર્ભમાં જ જ્ઞાન સાથે હોય એમાં નવાઈ નથી, કે જાણે સમય પાક્યો અને તે સમયે તેને જ્ઞાન થઈ ગયું. તો એક વામદેવ એવા હતા કે માતાના ઉદરમાં ગર્ભમાં પ્રવેશતા જ આગલું અધૂરું રાખીને આવ્યા હતા, પહેલી ઘડી પહેલાં સમયથી જ જ્ઞાની હતા. એ ગર્ભને શું કહેવું? તો કે આત્મા છે, એટલે એ જ્ઞાની આત્મા હતા. અને બહાર આવીને એમણે તરત જ એટલે કે જન્મીને પોતાના નિજાનંદમાં જ 9.25 માસ ગાળેલા હોવાથી સ્વકીય આનંદ, પોતાનો ઉપજાવેલો આનંદ, આનંદમાનંદ કરમ પ્રસન્નમ, પોતે આનંદ સ્વરૂપ બીજાને પણ આનંદ કરાવી શકે છે તે સ્વકીય આનંદમાં મસ્ત રહી પૂર્વજન્મનો બોધ શ્રવણ બધું જ જાણે કે યાદ છે, હમણાંની જ વાતો એવી રીતે યાદ છે એ બધું બીજાને પણ જણાવવા લાગ્યા, જન્મતાવેત બોલવા લાગ્યા, કહેવા લાગ્યા અને બધાને દેશના આપવા માંડ્યા. તો એ જે અનેક લોકોને સાધન આપીને કૃતાર્થ થઈ ગયા તે વામદેવ ઋષિ અહીંયા કૃપાળદેવને અભિપ્રેત હોય તેમ લાગે છે કે એને તો બાલ્યાવસ્થાએ ના આવી, ગર્ભાવસ્થાથી જ જ્ઞાની હતા એવા વામદેવજી હોવા જોઈએ. કૃપાળદેવને બધા એવા જલ્દી કરી નાખનારા, કલ્યાણ કરી નાખનારા જીવો વધારે યાદ આવે. શુભસ્ય શીઘ્રમાં માને સત્વરે મોક્ષ જોઈએ છે, કે મોતની પણ આપણે નિશ્ચય જાણી શકતા નથી માટે ઉતાવળે આત્મસાર્થક કરી લેવું,
હૈમંત કુમાર, ગજસુ કુમાર જેવા જીવો આ પ્રમાણે ચાલ્યા ગયા, મોક્ષે ચાલ્યા ગયા. 8 વર્ષનાને 12-16 વર્ષના પણ મોક્ષે જઈ શકે છે. તો આ રીતે વામદેવ ઋષિની વાત લાગે છે. બીજા એક વામદેવ ઋષિ છે, આ વામદેવ ઋષિ પણ હોઈ શકે, પણ મને સમજાય છે ત્યાં સુધી બીજા વામદેવ છે જેનો ઋગ્વેદમાં ઉલ્લેખ આવે છે. એ વામદેવ ઋષિ હોય તો એમણે પણ શું કર્યું? તો કે ઋષિ તો ખરા જ, પરંતુ જન્મથી જ બધો જ ત્યાગ, ત્યાગ અને ત્યાગ, અને મન અને પ્રજ્ઞાન એ બંને બ્રહ્મ સ્વરૂપ જ કહેવાય અથવા આત્મા જ કહેવાય એનો અનુભવ કરીને જે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે એનું પણ એણે પ્રતિપાદન અને નિરૂપણ કર્યું છે. એ ઋષિ વામદેવ પણ હોઈ શકે. શું કામ? તો કે એને જે મન ઉપર PhD કર્યા જેવું કર્યું, કે મન શું, આત્મા શું, અને પ્રજ્ઞાન શું, અને બ્રહ્મ શું, એ ઘણું વિચાર્યું. એમાં મન અને પ્રજ્ઞાન એ બંને એક જ કયા, અને એ બે છે તે જ આત્મા છે એમ એમણે સાબિત કર્યું, પ્રતિપાદન કર્યું. અને ઇન્દ્રને તેમણે મનસ્વિન અથવા તો મનસ્વાન અને મનની દિવ્ય શક્તિ કીધી, અને મન પરથી જ મનુ શબ્દ આવ્યો, કે મનન કરી શકનાર જે કોઈ છે તે મનુ. એવા 7 મનુ થઈ ગયા છે, 14 મનુ થઈ ગયા છે, એમાં મનુના પુત્ર માનવ, એ બધી વાત મૂકી છે. મુખ્ય વસ્તુ આપણને અભિપ્રેત છે તે કે મન અને પ્રજ્ઞાનનો ડિફરન્સ છે, કે મન, પ્રજ્ઞાન અને આત્મા બધું એક છે. તો કે એમણે બધું એક છે એમ સાબિત કર્યું છે. એટલે કે એને ખરેખર મન કહેવાય છે વ્યક્તિગત દૃષ્ટિએ, અને સમષ્ટિની દૃષ્ટિએ આત્માને જ આપણે વિરાટ અથવા તો સૂર્ય કહીએ છીએ. એટલે કે વેદાંત દર્શન મુજબ આત્મા તે જ મન થયું, મન તે જ આત્મા થયું, કેમ કે મનન કરી શકવાની શક્તિ છે. એનું નામ જ મનુષ્ય અને માનવ છે, એ તો બિલકુલ સાચું છે, પરંતુ તેને આત્મા કહી દીધું, અને પછી બહાર દુનિયામાં જે દેખાય છે તે સૂર્ય કહી દીધું. એટલે કે વ્યક્તિગત રીતે તે મનુ થયો, મન થયું અને આત્મા થયો, અને વિરાટની દૃષ્ટિએ, સમષ્ટિની દૃષ્ટિએ એ સૂર્ય થયો. એટલે આ બંને રીતે કહી દીધું, અધ્યાત્મની દૃષ્ટિમાં મનુ અને અધિદૈવિક દૃષ્ટિએ, એટલે કે આધિદૈવિક દૃષ્ટિએ સૂર્ય કહ્યો. એટલે કે બંનેનું એટલું મહાત્મ્ય છે, પરંતુ આપણને આટલું જ છે કે મન અને પ્રજ્ઞાન અને આત્મા એક જ છે. જ્યારે વિતરાગવાણી પ્રમાણે કૃપાળુદેવે સ્પષ્ટ કરી દીધું કે આત્માનો ઉપયોગ જ્યારે વિચારવાનું અને મનન કરવાનું કામ કરે છે ત્યારે તે મન કહેવાય છે, અગર પ્રજ્ઞાન કહેવાય છે, કે જે કહો તે. પણ ત્યાં ઉપયોગ શબ્દ આવ્યો, એ જ્યારે એ રોલ ભજવે છે ત્યારે જ મન છે, બાકી આત્મા અને મન એમ જુદા નથી. આત્માનો ઉપયોગ છે એ જ ભાવ મન છે અને તે જ વાત છે. પણ એ વિચારવામાં જાય છે, મનન કરવામાં જાય છે અને સંકલ્પ વિકલ્પ કરે છે ત્યારે આપણે તેને મન કહીએ છીએ. એટલે આટલો ફરક છે. પણ અહીંયા વામદેવ ઋષિ એટલે આપણે પહેલાં ગર્ભથી ત્યાગી કે જન્મથી વૈરાગી કે જ્ઞાની હતા તેની વાત લઈએ છીએ. બીજા સુખદેવજી કયા? તો સુખદેવજી એટલે પરીક્ષિતજીના ગુરુ, અને પરીક્ષિતજીના ગુરુ એટલે જે ભાગવત સપ્તાહ બેસાડવામાં આવે છે તે સુખદેવજી, વ્યાસજીના પુત્ર સુખદેવજી. વ્યાસજી કરતાં વિશેષ દશાવાન જન્મથી ગર્ભથી બાલ્યાવસ્થાથી જો કોઈ હોય તો તે સુખદેવજીની છે. ગર્ભથી જ જ્ઞાની છે એ પણ, અને બાળક બાલ્યાવસ્થાથી જ્ઞાની, પછીની તો કાંઈ વાત જ ઓર છે. તો કે કોઈ વ્યાસજી ઉપર પ્રતીતિ નહોતું રાખતું, શ્રદ્ધા નહોતું રાખતું, એટલી શ્રદ્ધા એમના પુત્ર સુખદેવજી એવા ત્યાગી અને પૂર્ણ બ્રહ્મચારી હતા કે બધા એનો વિશ્વાસ કરતા હતા, શ્રદ્ધા પ્રતીતિ કરતા હતા. વ્યાસજી ઉપર હતી પણ એના કરતાં વિશેષ, એના સવાયો કહેવાય એવા પુત્ર ઉપર સુખદેવજી ઉપર હતી. અને ત્યાર પછી જડ ભરતજીનું દૃષ્ટાંત મૂક્યું એ પણ આપ જાણો છો, કે એક સંઘથી, સંઘભાવથી, રાગાદિક ભાવથી હરણના જન્મ લેવા પડ્યા, એને ભવની વૃદ્ધિ થઈ ગઈ. ઋષિ હતા અને એ ઋષિના ભવમાં હરિણીનું બચ્ચું, અને એ પણ કોઈએ હરિણીનો હિંસા કરી મારી નાખ્યું, અને એનો જે ગર્ભ હતો એ જીવી ગયો. તો એ તરફડતો ગર્ભ કે બચ્ચું એના રક્ષણ કાજે એ ઋષિએ માનવ દયાથી કે માનવ રક્ષાથી બધા જ પ્રયત્ન કર્યા, અને એટલા બધા પ્રયત્ન કર્યા એ જીવી ગયું, બચી ગયું, ઉછરી ગયું. એવી એવા ત્યાગી મુનિવરને પણ હરણનો જીવ ડગાવી ગયું, ચડાવી ગયું, કે એ બચ્ચામાં એને પિતા તરીકેની બુદ્ધિ આવી ગઈ કે આ હરણ છે એ જાણે મારું જ બચ્ચું છે, મારું જ બાળક છે, અને એવી જ રીતે જતન પાલન પોષણ કરવા લાગ્યા, અને છેક સુધી કર્યું, અને હવે હું જઈશ, મારા દેહ ત્યાગનો વખત થયો, એ યુવાન છે, હું વૃદ્ધ થયો, તો આનું શું થશે એવી ચિંતામાં એવા વિકલ્પમાં એનો દેહ ત્યાગ થયો, અને એના પછીનો જે જન્મ તરત થયો તે હરણના બચ્ચાની જેમ હરિણી તરીકે થયો. એટલે કે એની રક્ષા કરવા માટે જેનું ધ્યાન ધરતા હતા, જેમાં વૃત્તિ હતી, જેમાં ઉપયોગ હતો, એ જ ભવ લેવો પડ્યો, એની સાથે જ લેવો પડ્યો,
એની બાજુમાં જ રહેવાનું થયું એવી રીતે, અને આ હરિણીનો ભોગ થયો. તો રાગાદિક ભાવ ક્યાં સુધી કામ આવે છે? છેક સુધી ભેગા આવે છે. કામ આવવાના બદલે નકામના છે, અને ન કામના ભાવ આપણે કરીએ, ન કામનો ઉપયોગ એમાં રાખ્યો તો આ પરિણામ આવ્યું. અને પછી જડપરજી તરીકે થયા ત્યારે કેવળ જ્ઞાન થઈ જાય છે તો પણ રહુગણ રાજાની પાલખી ઉપાડે છે કે રાજાના સેવકો છૂટી વળ્યા, ફરી વળ્યા, અને કે અમારો એક સેવક થાક્યો, માંદો પડ્યો, પડી ગયો, ચાલતું હમણાં ને હમણાં જે મળ્યા તેને પકડી લાવો. તો આવા ત્યાગી તપસ્વી મુનિ વિચારતા હતા, પકડી ગયા. અને સેવકનો ધર્મ, રાજાનો ધર્મ, એની આજ્ઞા, ગવર્મેન્ટ પકડે એટલે પકડે, સીધું જેલમાં એની જેમ લઈ ગયા. તો કે બીજું કોઈ કામ નથી, પાલખી ઉપાડવાની છે, કોઈ પણ જાતની આનાકાની વિના પ્રેમથી પાલખી ઉપાડી, જાણે પોતે કંઈ જ નથી, સર્વજ્ઞ હોવા છતાં પોતે કાંઈ જાણતા નથી એવી અદાથી પાલખી ઉપાડી. એમને કેવલ જ્ઞાનમાં આગળ ખાડા ખબડાવાળા રસ્તા આવે એટલે દેખાય એટલે સરખી રીતે ઉપાડે, જ્યારે બીજા ત્રણને ન દેખાય એટલે આડું અવળું કરે. રાજાને અને સેવકોને એમ થયું કે આ કેમ આમ થાય છે, આનું બેલેન્સ વધારે છે કે આનું ઇમ્બેલેન્સ છે? એટલે કે સરખું ચાલતું હતું એની બદલે સાચા પહેલાં છે જડભરતજી. તો પણ રાજાને અને સેવકોને પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ શું વિચાર આવે છે, વિકલ્પ આવે છે કે આ પ્રમાણે કેમ થાય છે, ડગમગું કેમ થાય છે. પછી પૂછ્યું અને પછી સરખી રીતે ચાલવાની સૂચના આજ્ઞા કરી એટલે પોતે સરખી રીતે થઈ ગયું. ત્યારે ત્રણ બીજાને પણ કહ્યું કે આગળ રસ્તામાં ખાડા ખબડા છે કે અહીંયા વળાંક આવે છે, જોજો, જાળવજો. પહેલાં કે અમને તો દેખાતું નથી. તો તને કંઈક જ્ઞાન થયું છે એમ રાજા કહે છે, તને કેમ ખબર પડી? તો કે હા, મને જ્ઞાન થયું છે. અને ત્યારે તરત જ રાજા પગમાં પડી ગયા, પાલખી પરથી ઉતરી ગયા અને પરાવર પશ્ચાતાપ થયો. એ રહુગણ રાજાની પાલખી ઉંચકનારા પણ જડ ભરતજી એટલે કે ભરતજી. પછી એને ઉપમાથી કહેવા માંડ્યું કે સાવ જળની જેમ વર્ત્યા, મૂર્ખની જેમ, ઘોઘા બોઘાની જેમ, અજી હોય તેમ વર્ત્યા. એ કરી શકવું બહુ અસમું છે, જે કરી બતાવ્યું એટલે જડ ભરત આગળ નામ લાગી ગયું. ભરત જ નામ હતું, ભરતજી જ હતા, પછી આગળ જડ ભરત. જે કૃપાળદેવે પ્રભુશ્રીજીને કહ્યું કે મુનિ જળપરત જેવા થઈને વિચારજો. કાળ ખરાબ છે, જીવો પાકા ચીભડા જેવા છે. એટલે કે પોતે બધું જ જાણતા હોય, સમર્થ પુરુષ હોય, પ્રભાવક પુરુષ હોય, છતાં કંઈ જ જાણતા નથી એમ અજ્ઞાનીની પેઠે કે મૂર્ખની પેઠે રહેવું, તેનો અર્થ, તેનું નામ તો કે જળપરત છે. એ બહુ અસમું છે, નાની વાતમાં પણ આપણે કરી શકતા નથી. તો આ તો મુખ્ય આત્માની વાત છે. એટલે અહીંયા આવા બધા જીવોને યાદ કર્યા છે કે એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગ પણ વિચાર્યા છે. ત્રણેય ગૃહાશ્રમ માંડ્યો નથી, ત્રણેય બાલ્યાવસ્થાથી ગર્ભાવસ્થાથી યોગી અને તે પ્રમાણે આ કરી ગયા છે, કરી ગયા છે. જેવોથી તેમ થવું અશક્ય હોય તેવો પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ્ય રાખી આશ્રમ પૂર્વક પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે એમ કહી શકાય. બધાથી આવું ન થાય આપણે જાણીએ છીએ, આવા વિરલા જોઈએ. તો તેઓ આ યથાર્થ ત્યાગનો લક્ષ્ય રાખે, પરંતુ પહેલાં તો જે આશ્રમ પૂર્વક પ્રવર્તવાનું છે તેમ પ્રવર્તે, કે પેલો બ્રહ્મચર્યાશ્રમ છે, વિદ્યાભ્યાસ કરે વગેરે, પછી ગૃહાશ્રમી થાય, પછી વાનપ્રસ્થ અને સંન્યસ્ત થાય, તો તે સામાન્યપણે સારું છે, ઠીક છે. આયુષ્યનું એવું ક્ષણભંગરપણું છે કે તેવો ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાનો વખત આવે. કોઈને 100 વર્ષના આયુષ્ય લખી દીધા નથી, અને બધા પોતાનું આયુષ્ય સંપૂર્ણ જાણી પણ શકતા નથી. અને 90 હોય તો એ પ્રમાણે 4 ભાગ પાડવા, 75 હોય તો એમ પાડવા, એમ પણ કહ્યું નથી. તો વધારે વખત અયોગ્યતાનો આવી જાય. એટલે એવો લક્ષ્ય રાખવાનો છે કે ત્યાગ લેવો છે અને ત્યાગથી કલ્યાણ કરવું છે, જે કૃપાળદેવ કરી રહ્યા છે. સર્વસંગ પરિત્યાગનો લક્ષ્ય રાખ્યો છે, ગૃહાશ્રમમાં પ્રવર્તવું પડ્યું છે, પરંતુ ગૃહાશ્રમી છે એટલું જ છેલ્લમ છેલ્લા ભવનું છેલ્લમ છેલ્લું લેણ દેણ આપી દેવા માટે છે. તો ધારો કે આમ કરે, આયુષ્યનું ક્ષણભંગુર પણ એવું છે એટલે એટલા બધા એક્સિડન્ટ્સ થાય છે, ગમે તે કારણે ગમે તે વ્યક્તિનો વહેલો પણ દેહ ત્યાગ થાય છે. આમ ડેથ રેટ અથવા આયુષ્યનું આપણે મૃત્યુનો દર વિચારીએ તો એમ થાય કે બધા હવે દીર્ઘાયુષી વધારે થાય છે, વધારે દેખાય છે, ત્યારે સામે પક્ષે અકાળ અવસાન પણ એટલા જ થાય છે. બંને વસ્તુ છે, એવું નથી કે હવે બધાના આયુષ્ય 85, 90, 95 હોય જ છે એમ પણ માની લેવાની જરૂર નથી, એ તો આપ વધારે જાણો છો. તો પછી એવા ક્રમનો વારો ન પણ આવે, 50 વર્ષનું જ આયુષ્ય હોય તો પછી વાનપ્રસ્થ, સંન્યસ્ત, રિટાયર થવાનું, નિવૃત્તિ લેવાનું બને જ ક્યારે? અથવા તો મનુષ્ય દેહ આડી અવળીમાં જ જતો રહીએ, બધાના અને પોતાના અને પેટના પાલન પોષણને રક્ષણમાં જ જતો રહીએ, અને આજે દુનિયામાં એમ જ છે, આજીવિકા અર્થે જ પહેલાં અભ્યાસ અને પછી આજીવિકા, એમાં જ બધાની જિંદગી લૂંટાતી ચાલી છે. તો વિરલાને જ એવો પ્રાપ્ત અવસર થાય છે. અને કદાપી તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય
માનો કે દીર્ઘાયુષ્ય છે તો પણ તેવી વૃત્તિએ એટલે કે તેવા પરિણામે યથાર્થ ત્યાગ થાય એવો લક્ષ રાખીને પ્રવર્તવાનું કોઈકથી જ બને તેવું છે. ભાવ પણ એટલા પલટન ખાઈ જાય છે, આજે ભાવ હોય એક વર્ષ પછી ન હોય, અરે કાલે પણ ન હોય એવું બને, અને પછીની શું પરિસ્થિતિ છે ખબર નથી. આયુષ્ય હોય તો પણ ઇન્દ્રિયોની શિથિલતા, શરીરની નિર્બળતા વગેરે તો આપણે અનુભવીએ છીએ, જાણીએ છીએ કે જે અઢારે જે યૌવન શક્તિ અથવા તો સાધન સામગ્રી હતી એ જ શક્તિ આજે અઢાર પછી ધીમે ધીમે એક એક દસકો ઉમેરાતો જાય અને ઓછી થતી જાય છે એ માનવું જ પડે છે. એટલે એવો લક્ષ જ રહેતો નથી. આ તો શારીરિક શક્તિ થઈ, આત્મિક શક્તિ તો અનંતી છે, પરંતુ લક્ષ બદલાઈ જાય છે, લક્ષ ચૂકાઈ જાય છે, અને લક્ષમાં પણ ત્યાગ લેવો એમ થાય છે. પણ જે યથાર્થ હતો, યથાર્થ ત્યાગ કે જીન ભગવાન કહે છે તેવો, કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, તેને શ્રી જીન ત્યાગ કહે છે. ખરો ત્યાગ તો તે છે, અંતર ત્યાગ તો એ છે કે બીજામાં પડી જવું નહીં, પરને પોતાનું માનવું નહીં, એ જે બધો વિવેક થવો જોઈએ, વિવેકપૂર્વકનો ત્યાગ તે યથાર્થ ત્યાગ છે. આત્માને સમજીને આત્મા અર્થે જ ત્યાગ કરવો તે યથાર્થ ત્યાગ છે. આત્મા માટે ત્યાગ કરીએ તે સાચો ત્યાગ છે, બાકી તો વાતો છે. કરી છે ફકીરી એવી અમીરીના આશયથી તો એમ ચાલે નહીં. ત્યાગ લઈએ તો પણ માન પૂજા સત્કાર કહેવાય, સન્માન મળે, મુમુક્ષુ કહેવાય, તો કેટલીક સુખ સાટાના સાધન મળે અથવા તો મળતા જાય, એ ભાવ જ ગલત છે, બિલકુલ ખોટો છે. તો અહીંયા લક્ષ યથાર્થ ત્યાગનો રાખીને પ્રવર્તવાનું કોઈકથી જ બને તેવું છે. જીનોક્ત માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરવો. જીન ભગવંત પણ એમ નથી કહેતા કે મનુષ્ય ભાવ મળ્યો એટલે જલ્દી જલ્દી ત્યાગ જ કરી લ્યો, ગમે તે વયમાં અને ગમે તેવા માણસે ત્યાગ કરી દેવો, એમ ત્યાગ લખ્યો નથી કે ચાલો ને ત્યાગ લઈ લેશું, ભિક્ષાચરી ગોચરી લેવા જઈશું અને પછી આપણને ભરણ પોષણની તો ચિંતા નથી, અથવા તો ક્યાંયથી પણ આપણને સંત મહંત ગણીને બધા આપી દેશે, આપી જશે, એવી રીતે ત્યાગ લેવાનો છે, તો એમ ત્યાગ લેવાનો નથી. ગમે તે વયમાં નથી લેવાનો અને ગમે તેવા માણસે લેવાનો નથી. કોણે લેવાનો છે? તથારૂપ સત્સંગ સદગુરુનો યોગ થયે તે આશ્રયે કોઈ પૂર્વના સંસ્કારવાળો. એટલે પહેલો તો સદગુરુ કે સત્પુરુષનો સંગ થાય, યોગ થાય, પછી એનો સંગ સાનિધ્ય થાય અને એનો આશ્રય લે. ઘણીવાર યોગ થાય પણ એનો આશ્રય લેતા નથી. વાત તો સાચી છે, બધા એને માને છે, ભજે છે, કૃપાદેવની વાત બિલકુલ કરી છે, બીજા મહાવીર એટલે સાચી જ હોય ને, માનવા જેવું છે, કરવા જેવું છે, સાચું એ જ છે, હવે મંડી પડવું છે, મને પણ એમ સમજાય છે એમ આપણે કહીએ, પરંતુ પછી તે ભગવાનનો આશ્રય લેતા નથી. કેવા પૂરતો લઈએ છીએ, નામ પૂરતો લઈએ છીએ, હકીકતમાં એના આશરે જ છીએ. તું કર તે જ સાચો, તારી ગતિમાં જ મારી મતિ અને તો જ મારી ગતિ થશે, એવો કોઈ ભાવ શરણાગતિનો કે આશ્રય ભાવનાનો આવતો નથી. જોઈએ તેવો, ભગવાન કહે છે તેવો આશ્રય શરણાગતિનો ભાવ આવતો નથી. જો આવે તો કલ્યાણ થઈ જાય. વળી પૂર્વના સંસ્કારવાળો હોય એટલે કે વિશેષ વિશેષ વૈરાગ્યવાન પુરુષ, પૂર્વનો સંસ્કારી જીવ હોય અને એને આવા સંતનો યોગ થાય, એનો આશ્રય લે અને ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે, તો તેણે યોગ્ય કર્યું છે એમ જીન સિદ્ધાંત પ્રાય કહે છે. કે ત્યાગની સમજ આવી ગઈ છે, સમજીને વિચારીને સદગુરુ સંતપુરુષ પાસે લગ્ન કરતા પહેલાં, ગૃહસ્થાશ્રમી થતાં પહેલાં જ ત્યાગ કરી દે છે, તો તેણે યોગ્ય કર્યું છે. કેમ કે અપૂર્વ એવા સાધનો પ્રાપ્ત થયે, ભોગાદી ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પોતાનું આત્મસાધન ગુમાવવા જેવું કરવું, અને પોતાથી સંતતિ થશે તે મનુષ્ય દેહ પામશે અને તે મોક્ષ સાધનરૂપ થશે એવી મનોરથ માત્ર કલ્પનામાં પડવું, તે મનુષ્યનું ઉત્તમપણું ટાળીને પશુવત કરવા જેવું થાય. ભગવાને ગંભીર ઠપકો આપી દીધો, ગંભીર વાત અને ગંભીર ઠપકો. શું કામ? તો કે અપૂર્વ એવા સાધન તો પ્રાપ્ત થઈ ગયા, મનુષ્ય દેહ મળી ગયું, ચતારી પરમ અંગાણી, દુલ્હાણીય જંતુણો, માણુસત્તમ સુઈ સદ્દા સંજમમીય વીર્ય, કે મનુષ્યત્વ મળ્યું, પછી સુઈ ધર્મશ્રુતિ ધર્મ શ્રવણ મળ્યું, પછી શ્રદ્ધા કરવાનો અને સંયમ લેવાનો વખત આવ્યો, ત્યારે આવી રીતે ગાળિયા કાઢીએ ચાલે? કેમ કે સત્પુરુષ કે સદગુરુનો સંગ પણ મળ્યો, એનો આશ્રય પણ કરવાનો હતો. જો આશ્રય કર્યો અને પૂર્વનો સંસ્કારી હોય તો પછી એ આશ્રયમાં આશ્રય બુદ્ધિથી નિશ્ચય બુદ્ધિથી જીવી જવું જોઈએ. એની બદલે તે વખતે એમ વિચારે કે આ બાજુ મને અપૂર્વ સાધન મળ્યા છે, આ બાજુ હું ગૃહાશ્રમ માંડું અને ભોગ ભોગવું અને મનુષ્ય દેહ
બીજાને આપવું એટલે કે સંતતિ વગેરેની ઉત્પત્તિ કરવું જેથી તે પણ મોક્ષે જઈ શકે, એને પણ મોક્ષનું સાધન મળે, એ કલ્પના માત્ર છે, ઘોડા જ ઘડ્યા છે, મનોરથ માત્ર છે. અને એવા ઘોડા ઘડીને કોઈને મનુષ્ય જન્મ આપવાનું કરતાં પણ ઉમાને એ પણ ખોટું છે. એક પછી એક ભૂલની પરંપરા સર્જાય છે અને તે માત્ર પશુવત આચરણ છે. એ તો પશુ જે કરે છે તે જ આપણે કર્યું, એમાં કોઈ જાતનો વિવેક આવ્યો નહીં, તો વિવેક વિનાના મનુષ્યને કૃપાળુ દેવ માનવ પણ કહેતા નથી. એ માનવ દેહના પાઠમાં આવ્યું જ છે કે પાંચ ઇન્દ્રિય વગેરે તો બીજાને પણ છે અને પશુને તો શિંગડું પૂછડું પણ હોય, પરંતુ સદવિવેક ક્યાં છે, વિવેક ક્યાં છે? તો કે વિવેકનો ઉદય મનુષ્ય ભાવમાં થઈ શકે છે. તો મનુષ્ય એવા વિવેકના ઉદય આવે ત્યારે, એ ઉદયમાં લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા જાય કે એ તો સાચી વાત છે, અને ત્યારે પાછું ગૃહાશ્રમી થઈ જાય તો એ બરોબર નથી. ઇન્દ્રિય આદિ શાંત થયા નથી, નાની પુરુષની દૃષ્ટિમાં હજી જે ત્યાગ કરવાને યોગ્ય નથી, એવા કોઈ મંદ કે મોહ વૈરાગ્યવાન જીવને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે, એમ કંઈ જીન સિદ્ધાંત એકાંતે નથી. પોતાની પાંચ ઇન્દ્રિયના વિષય હજી શાંત થયા નથી એમાં જ છે. ચારે પાંચે પાંચ ઇન્દ્રિયો, સ્પર્શેન્દ્રિયથી માંડીને રસેન્દ્રિયથી માંડીને કોઈ ઇન્દ્રિય કાંઈ કોમ્પ્રોમાઇઝ કરવા, ત્યાગ કરવા તૈયાર નથી. અને જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં પણ જે હજુ યોગ્ય નથી, પાત્ર નથી, અધિકારી નથી, એટલે અબ્રહ્મચારી છે એમ પણ ખરું, એવો કોઈ મંદ કે મોહ વૈરાગ્યવાન જીવ હોય તો એને ત્યાગ લેવો જ જોઈએ, એવો કંઈ જૈન સિદ્ધાંત કહેતું નથી. કે ચાલો આ ઠેકાણું નથી, યોગ્યતા નથી, પણ ત્યાગ લેશે તો યોગ્યતા થશે, ઠેકાણે આવશે, એમ જૈન સિદ્ધાંત કહેતો નથી. એટલે કે સર્વસંગ પરિત્યાગ કેટલોક વિવેક થઈ ગયો હોય, કેટલીક દશા થઈ હોય પછી કયો છે. દીક્ષા લઈને વૈરાગ્ય આવશે અને વધારે કલ્યાણ કરશું, સમ્યક દર્શન થશે એમ વાત નથી. અવળી ગંગા છે, ઉલટી ગંગા છે. સમ્યક દર્શન થઈ જાય પછીનો પુરુષાર્થ કરવા માટે નિવૃત્તિ જોઈએ, ત્યાગ વૈરાગ્યનું બળ જોઈએ, એટલે સર્વસંગ પરિત્યાગ કરવાનું આજ્ઞા છે. બાકી એથી જુદી નથી, પરંતુ અત્યારે સાંપ્રત પ્રવાહ પણ જુદા દેખાય છે કે દીક્ષા લઈ લઈએ પછી આપણે સુખે ભજશું શ્રી ગોપાળ, આત્મકલ્યાણ કરીશું, આપણને વખતથી વખત અને આરંભ સમારંભથી બચી જઈએ છીએ, પણ એમ નથી. શ્રાવકપણામાં, શ્રાવિકાપણામાં એટલે કે મુમુક્ષુ દશા, વિચારવાન દશા, આત્માર્થ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય પછીનો પુરુષાર્થ જે છે એના માટે દીક્ષા કહી છે કે હવે એ નિવૃત્તિ હોય તો કંઈક થઈ શકે. અહીંયા કૃપાળુદેવે કહી દીધું કે ઠેકાણું કંઈ હોય નહીં તો પછી તોફાની કંઈ શાંત થવાનો નથી, અસ્વસ્થ સ્વસ્થ થવાનો નથી. પાંચ ઇન્દ્રિયો હજી શાંત થઈ નથી. નાની પુરુષની દૃષ્ટિમાં એને કોઈ અધિકારીપણું, પાત્રતાપણું, યોગ્યતાપણું કે જે મુખ્યમાં મુખ્ય વસ્તુ બ્રહ્મચર્ય એ નથી. અને પછી મંદ કે મોહ વૈરાગ્યવાન જીવ, કંઈક નામનો વૈરાગ્ય હોય કે મારે છોડી દેવું છે, ઘરબાર નથી રાખવા, પરંતુ એનો આશય જુદો છે, તો એણે ત્યાગ લઈ લેવો જોઈએ એવું કંઈ કહેતા નથી. માનો કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય આવ્યો કે મોહગર્ભિત વૈરાગ્ય આવ્યો અને એમ થાય કે મારે બધું છોડી દેવું છે, તો તે પણ ઠીક નથી. એટલે કે જીન સિદ્ધાંત એમ એકાંતે કહેતો નથી કે એવા જીવે તો ત્યાગ જ લઈ લેવો જોઈએ. એને ભાવ છે, સંસ્કાર છે, તો હું યોગ્ય નથી, અયોગ્ય છું, એમાંથી યોગ્ય થવા માટે સીધો ત્યાગ લઈ લે તો ચાલે નહીં, પ્રથમ યોગ્યતા અને પછી ત્યાગ છે એમ કહેવું છે. પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ ત્યાગના પરિણામે લક્ષ્ય રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેણે એકાંતે ભૂલ જ કરી છે અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું એમ પણ જીત સિદ્ધાંત નથી. બધેથી બરાબર બાંધેલા છે કે માનો કે પહેલેથી જ કોઈને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય, તે ત્યાગના પરિણામે લક્ષ્ય રાખી કે મારે ત્યાગ લઈશ, વૈરાગ્ય લાવીશ, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, જ્ઞાનથી નથી, મોહ ગર્ભિત નથી, દુઃખ ગર્ભિત નથી, કઈ રીતે છે, જે પણ વૈરાગ્ય આવ્યો કાંઈક કરી લેવા જેવું છે, છોડી દેવા જેવું છે એમ કરીને વર્તે અને પછી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેણે એકાંતે ભૂલ જ કરી છે અને ત્યાગ જ કર્યો હોય તો ઉત્તમ હતું. એટલે કે મેં આ પ્રમાણે કર્યું એની બદલે ત્યાગ લઈ લીધો હોત તો ઉત્તમ જ હતું, મારે આ કરવાની જરૂર નહોતી એમ પણ નહીં, એમ પણ જીન સિદ્ધાંત નથી. એ પણ નાચ કહે છે કે આવી રીતે પણ કરવાનું નથી. મોક્ષ સાધનનો પ્રસંગ પ્રાપ્ત થયે તે પ્રસંગ જતો ન કરવો જોઈએ એમ જીનનો ઉપદેશ છે. જ્યારે મોક્ષ સાધનનો પ્રસંગ પ્રાપ્ત થયો એટલે શું? તો કે વખત આવ્યો ત્યારે, એટલે કે 50 વર્ષે વાનપ્રસ્થ થવાનું છે આશ્રમ વ્યવસ્થાથી વિચારીએ તો ત્યારે પણ તેણે લઈ લેવું જોઈએ. અને તે પહેલાં સદગુરુ કે સંત પુરુષ કે કોઈનો આશ્રય લીધો અથવા પામ્યો તો તે પ્રસંગ હતો, ચાન્સ હતો,
એને તક મળી હતી, અવસર મળી હતી, તો ત્યારે તેણે તે પ્રસંગ જતો કરવો ન જોઈએ એમ જીવનો ઉપદેશ છે. કે ઉત્તમ સંસ્કાર હોય અને પછી જો એને ત્યાગ લેવાનો હોય તો એ લઈ શકે છે. એ સંસ્કાર છે, સત્પુરુષનો આશ્રય છે. આશ્રય કીધો એટલે એમાં સત્પુરુષની આજ્ઞા આવી જ, અને એ જોઈ સમજી વિચારીને જ આપતા હોય એટલે તો કરે તો બરાબર છે. બાકી ઉપદેશ નથી, જીનનો ઉપદેશ પણ એવો નથી કે આ પ્રમાણે કરો. એટલે લક્ષ્ય મુખ્ય વસ્તુ કઈ, પૂર્વનો સંસ્કાર હોય કે નહીં, કોઈ આ ભાવમાં પણ જાગી જાય, પરંતુ લક્ષ કોનો છે, લક્ષ એનો છે, અને આશ્રય કોનો છે, એટલે આશ્રય અને નિશ્ચય બે ઉપર જ ભાર આવ્યો. ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે, તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે, તેથી મોક્ષ સાધનના કારણ અટકે, એ વિચારવું અલ્પદૃષ્ટિથી યોગ્ય ગણાય. પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે, મનુષ્ય દેહનું સફળપણું થવા અર્થે તે યોગનો પ્રમત્ત ભાવે અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થ દૃષ્ટિથી સિદ્ધ કહેવાય. ફરીથી કે ઉત્તમ સંસ્કારી છે અને ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ લઈએ છે, એટલે મનુષ્યની વૃદ્ધિ અટકે છે, મોક્ષ સાધનના કારણ એટલે બીજા મનુષ્ય ઉત્પન્ન થતા અટકે છે, એમ સામાન્ય દૃષ્ટિથી અલ્પદૃષ્ટિથી કોઈને યોગ્ય દેખાય કે એ ભાઈએ કે એ બેને સંસારમાં પડ્યા જ નહીં, તો પછી એને ત્યાં વંશ વેલો કેવી રીતે હોય, એટલે સમજી શકે કે મનુષ્યને જન્મ ન આપ્યો અને એણે એનું કલ્યાણ કરવાનું યોગ્ય માન્યું, તો ત્યાં સુધી એ યોગ્ય દેખાય. અને કોઈને એમ પણ થાય કે આ યોગ્ય નથી, અહીંયા જીનોક્ત માર્ગથી વાત છે એટલે આપણે યોગ્ય ગણીએ છીએ, કે ભલે એણે ત્યાગ લીધો તો તથારૂપ યોગ્ય દેખાય, કોઈને દેખાય કે અલ્પદૃષ્ટિથી દેખાય, પણ સાચી દૃષ્ટિથી, જ્ઞાનીની દૃષ્ટિથી એ યોગ્ય નથી. તો જ્ઞાનીની દૃષ્ટિથી યોગ્ય શું એની વાત મૂકી. ફરીથી કે તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થાય, મનુષ્ય દેહનું સફળપણું થાય, અને તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરે. અપ્રમત્તપણે વિલંબ વગર યોગનો લાભ એટલે શું? સાદી ભાષામાં સમ્યક દર્શન કે આત્મજ્ઞાન લઈ લઈએ કે ચાલો યોગ મળ્યો છે, સત્પુરુષનો યોગ મળ્યો છે, સત્સંગનો યોગ મળ્યો છે, એનો આશ્રય કરવાનો યોગ મળ્યો છે, તો અપ્રમત્તપણે વિના વિલંબે, બંને શબ્દ મૂક્યા છે એટલે ઢીલમાં પાડતા નથી, મનને ઢીલું રાખતા નથી, મનને વિલું રાખતા નથી અને વિલંબ કરતા નથી, અને પરમાર્થ દૃષ્ટિથી જે કાંઈ કરવાનું છે તે, એટલે કે અપ્રમત્તપણે પ્રમાદનું સેવન કર્યા સિવાય, વિષય વિકથા નિદ્રા પ્રમાદ સેમાઈ ગયા સિવાય જે લાભ લેવાનો છે તે લાભ પ્રાપ્ત કરે, તો તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ પણ છે અને પરમાર્થ દૃષ્ટિથી સિદ્ધ થયો છે, એટલે કે સાચો છે. આ જ વાત સાચી છે. આટલી બધી ચર્ચા પછી કૃપાળુદેવે એમ કહી દીધું કે તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થાય, મૂળથી લાવ્યા હોય તો ભલે પૂર્વ સંસ્કારથી, ન હોય તો ત્યાગ વૈરાગનો યોગ સંજોગ પ્રાપ્ત થયો, અને પછી મનુષ્ય દેહ સફળ કરવા માટે તે યોગને એટલે કે તે સંજોગને, ત્યાગ વૈરાગ્યને જો સત્પુરુષના આશ્રયે અપ્રમત્તપણે વિલંબ વિના કરી દે તો એને લાભ છે. લાભ એટલે સમકિત છે, આત્મજ્ઞાન છે. અને આ વાત પૂર્વાપર અવિરુદ્ધ કહી કે વેદોક્ત માર્ગથી આ વાત જુદી પડી, કે આમ જ હોવું જોઈએ તેમ એકાંતે નથી, આમ જ હોવું જોઈએ તેમ પણ એકાંતે નથી, પણ જો આટલું આ પ્રમાણે હોય તો આ પ્રમાણે ત્યાગ લે તો તે યોગ્ય કહેવાય. આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તો તેવો મોક્ષ સાધન કરશે એવો નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે એવું ભવિષ્ય કલ્પીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય ગણે? આપણા જ સવાલ, આપણા જ વિચાર, શંકા અને કૃપાળદેવે સ્થાન આપ્યું છે. ફરીથી કે આયુષ્ય સંપૂર્ણ છે એમ આપણે માની લીધું કે જાણે 90-100 વર્ષના થવાના જ છીએ, પછી આપણે ત્યાં સંતતિ થશે અને એ મોક્ષનું સાધન છે એટલા એટલે પછી મોક્ષે જવાનો નિશ્ચય કરશે, એટલે એ પણ આપણે માની લીધું કે આપણે ત્યાગ નહીં લઈએ, ગૃહાશ્રમ માણશું એટલે આપણે ત્યાં સંતતિ થશે જ, અને તે પાછા જે થાય તે સાધન કરશે, કલ્યાણ કરશે એવો નિશ્ચય કરીએ, અને સંતતિ થશે જ એવું માન્ય રાખ્યું, અને પછી પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે કે આપણે જે માનીએ છીએ તેવો જ ત્યાગ તે પણ કરશે, તો એવા બધા ભવિષ્ય કલ્પીને એટલે કે ઘોડા ઘડીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય ગણે? આપણે એવા મનોરથ કે ઘોડા ગણવા જેવા નથી.
જો શરૂઆતથી જ ખબર હોય તો પણ આ રીતે માનવા જેવું નથી. જિનાગમ તો કહે છે કે એક સમય પણ જવા દેવા યોગ્ય નથી. ઓછામાં ઓછી જે દીક્ષાની ઉંમર હોય તે કરવી પડે, 8 હોય કે 18 હોય એ બરાબર છે, પરંતુ પોતે પુરુષાર્થ તો કરવાનો જ છે. એક સમય પણ મહામૂલ્યવાન છે. સમ્યક દર્શન પણ એક પળમાં થાય, કેવલ જ્ઞાન પણ એક પળમાં જ થાય. એની પાછળની મહેનત ઘણી છે, પરંતુ થાય છે તો આમ જ અને જાય છે તો પણ એમ જ, પડી જતા પણ વાર લાગતી નથી. પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય અને જ્ઞાની પુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય તેણે બીજા મનોરથ માત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે. પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય એટલે કે બરાબર વૈરાગ્ય હોય, આકરો ન હોય તો કાંઈ નહીં, પણ મંદ પણ ન હોય એટલે કે જોઈએ તેવો વૈરાગ્ય હોય, અને જ્ઞાની પુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય એટલે કે જ્ઞાનીની દૃષ્ટિમાં આપણે પાત્ર કે અધિકારી લાગતા હોય કે આ ત્યાગ લઈ શકશે અને ત્યાગ ગ્રહણ કરી જાય છે, તો પછી તેવા મનોરથ માત્ર કારણોનો અને અનિશ્ચિત કારણોનો જે હમણાં વિચાર કર્યો તે કે પરણ શું સંતતિ થશે જ અને સંતતિ પણ મોક્ષના માર્ગે જ જશે એવા બધા વિચાર કરે. સંતતિ કેવી ઉત્પન્ન થાય એ ખબર નથી, સંતતિ કેવા વિકલ્પ કરશે, શું કરશે, ઉજાડશે કે બાળશે ખબર નથી, તો એ પણ વિચાર કરવો જોઈએ. સંતતિ એટલે સાચું જ કરે એમ થોડું છે, ખરાબ પણ કરે, જે કોઈ પાપ દોષ કરશે એમાં પણ આપણે જવાબદાર છીએ એ ભૂલી જાય છે, એ જાણે કે મોક્ષે જ જવાનો છે એમ કરીને એને ઉત્પન્ન કરે છે. તો કેવા બધા મનોરથ માત્ર કલ્પનાના ઘોડા છે અને અનિશ્ચિત છે, પૂરેપૂરી અનિશ્ચિતતા રહેલી છે, તેવા કારણોનો વિચાર છોડી દેવા જેવો છે. પણ જે કારણ નિશ્ચિત છે એટલે કે નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે. તો નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણ શું છે? જે અવેલેબલ છે, ઓલરેડી પ્રિવેલિંગ સિસ્ટમ છે, કે જે દેખાય જ છે કે આ મનુષ્ય દેહ મળ્યો જ છે, સદગુરુ સત્પુરુષનો યોગ મળ્યો જ છે, એમની વાણીનો બોધ મળે જ છે, એમ બધું કરીને જે સંજોગ દેખાય છે ત્યાં જ ઝંપલાવું જોઈએ ને, ભવિષ્યની કલ્પના કરવી એના કરતાં વર્તમાનમાં વહી જવું જોઈએ અને તે જ વખતે સ્વરૂપ સ્થિતિ કરી દેવી જોઈએ, ત્યાગ વૈરાગ્ય લઈ લેવું જોઈએ. તે કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે. અહીંયા સાચું કહી દીધું. બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે, ખરેખરો મોક્ષ માર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તો બને. ખરેખરો વાસ્તવિક અસલિયત હકીકત રૂપે જે જ મોક્ષનો માર્ગ છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ, ત્યાગ વૈરાગ્યનો મોક્ષ છે, ત્યાગ વૈરાગ્ય વડે મોક્ષ છે, એ જે બધી વાત છે તો કે એ મોક્ષ માર્ગનો આપણે નાશ કરી દીધો અને માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવા માટેની કલ્પના કર્યા કરી અને સંસારી થઈએ કે ગૃહાશ્રમી થઈએ તો એ તો કરવા જેવું નથી. એટલે કે મોક્ષ માર્ગનો નાશ આપણાથી થઈ શકવાનો નથી, પણ અહીંયા વિચાર અને અભિપ્રાય અને પ્રતીતિ રૂપે કહીએ છીએ. બાકી તો મોક્ષનો માર્ગ તો જે છે તે છે, આપણે નહીં જઈએ તો બીજા જશે, આપણો પોતાનો મોક્ષ અટકશે, બીજો તો મોક્ષનો માર્ગ તો અખંડિત છે, રહેવાનો છે. એ આદિ ઘણા કારણોથી પરમાર્થ દૃષ્ટિથી જે બોધ્યું છે તે જ યોગ્ય જોવામાં આવે છે. આવા અનેક કારણોથી જે પરમાર્થ દૃષ્ટિથી વાસ્તવિક દૃષ્ટિથી કીધેલું છે, મોક્ષની વાત મૂકેલી છે, તે જ યોગ્ય જોવામાં આવે છે. ઉપયોગ આવા પ્રશ્નોત્તરમાં વિશેષ કરી પ્રેરવો કઠણ પડે છે. અમારો ઉપયોગ કૃપાદેવ હવે ઠપકો આપી દે છે કે આવા સવાલ જવાબમાં અમારો ઉપયોગ જતો નથી, ઉપયોગને લઈ જવો પડે છે, એને પ્રેરણા કરવી, દોરી જવો, એમાં લઈ જવો અમને અઘરો પડે છે. તો પણ સંક્ષેપમાં જે કંઈ લખવાનું બન્યું તે ઉદીર્ણાવત કરીને લખ્યું છે. મેં ટૂંકમાં લખ્યું છે, આટલી લખવાની કૃપા કરી છે, તો પણ કૃપાદેવ કહે છે કે બહુ ટૂંકમાં સારાંશ રૂપે લખવાનું બન્યું છે, એ પણ મેં તમને આપને ખેંચ રાખીને લખ્યું છે, પરાણે લખ્યું છે, કે જવું લખવું જોઈએ ને લખ્યું છે, પ્રેરણા કરીને એટલે પ્રયાસપૂર્વક, પ્રયત્નપૂર્વક, પુરુષાર્થ કરવો પડ્યો છે, મહેનત મૂકવી પડી છે અને એફર્ટ્સ મૂકીને ખેંચ રાખીને આ પત્રનો જવાબ હું આપું છું, આવા સવાલનો જવાબ આપી રહ્યો છું. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે. એઝ ફાર એઝ પોસિબલ, એઝ મચ એઝ પોસિબલ, જેટલું બની શકે તેટલું જ્ઞાની પુરુષના વચનને કોઈ દિવસ લૌકિક ભાવે ન લેવા, અને એ મોટી ભૂલ આપણી થતી જ હોય છે. લૌકિક આશયમાં ન ઉતારવા કે જ્ઞાની પુરુષ જ્યારે કહે લૌકિક વાત ભલે હોય પણ એનો આશય કંઈક પારમાર્થિક હોય જ હોય, આપણને ઉકલે કે સમજાય નહીં,
આપણને સંભળાય નહીં, આપણને વંચાય નહીં. પણ જો ઉકલી જાય, સમજી જાય, બિટવીન ધ લાઇન્સની વાત આવી કે બે શબ્દ વચ્ચે કે બે લીટી વચ્ચે, પહેલી લીટી ને બીજી લીટી વચ્ચે જે જગ્યા છે એમાં જાણે જ્ઞાની પુરુષ ઘણું કહી દેતા હોય, આ લખાણની વાત થઈ. એવી જ રીતે જે શબ્દો બોલાતા હોય ત્યારે પણ એક શબ્દ બીજો શબ્દ, એક વાક્ય બીજું વાક્ય, તો એનું અનુસંધાન એમનું પારમાર્થિક જ હોય, લૌકિક વ્યવહારિક કદાચ આપણને લાગે પણ એ આશયમાં ઉતારવા નહીં. કેમ કે ભાષા તો એ જ છે અને વ્યવહાર પણ એ જ છે, પરંતુ વ્યવહારિક લૌકિક બોલાતું હોય કહેવાતું હોય તો પણ આપણે તેને લૌકિક ભાવમાં ખેંચી જવા જેવું નથી, અથવા અલૌકિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે કે એમાં પરમાર્થ શું છે, અથવા આવું કેમ કહ્યું, આવું કેમ કહેતા હશે, ત્યાં જ્ઞાની પુરુષે આવી આજ્ઞા કેમ કરી, ત્યાં મને કેમ આવવાની ના કહી, કેમ મને આવવાની હા કહી, અથવા તો મને આમ કેમ કરવાનું કહ્યું. આપણે જાણીએ છીએ બ્રહ્મચારીજી પ્રભુશ્રીજી કૃપાળુદેવના પ્રસંગથી ઘણી ખબર પડે તેવું છે, અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. તરત જ જીવને તો વેણ વાલું છે એટલે તરત જ પડી જાય. લૌકિક પ્રશ્નોત્તરમાં કરે કે જ્ઞાનીએ પૂછ્યું તો મને પણ પૂછવામાં શું વાંધો છે, અને માટે પોતે પણ તેવા સવાલ જવાબ કરે. અને એટલું જ નહીં પણ લૌકિક સવાલ આવે, કૃપાળદેવને કોઈ મળ્યું હોય ને કે બાબલો કેમ છે, કે બેબી બેન મજામાં, કેવું લાગે, કેવું હાસ્યાસ્પદ લાગે. પણ કૃપાળદેવને નહીં ઓળખનારા પૂછનારા હતા એ વખતે પણ હોય જ, અત્યારે પણ હોય, ગમે ત્યારે હોય, જ્ઞાની પુરુષ અને અજ્ઞાની બંને સાથે તો હોવાના જ, કેમ કે દુનિયા છે એમાંથી વિરલો જ કોઈ જ્ઞાની થવાના છે, બીજા અજ્ઞાની છે, તો એ સંબંધ તો સાથે ને સાથે છે. એ કેવી રીતે ઓળખે એનોય શું વાંક છે. તો વાકા બુરા ન માનીએ કહાં લેને હો જાય, અજ્ઞાનીને જો જ્ઞાનીની પરીક્ષા હોય તો આવું ન કરે, પણ અજ્ઞાનીને જ્ઞાનીનું ઓળખાણ નથી એટલે આ પ્રમાણે વર્તે જાય છે. તો લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. કોઈ ત્રીજાની વાત હોય તો પણ પડવું ન જોઈએ, અને પોતાની જ વાત હોય તો પણ લૌકિક સવાલ જવાબમાં એ ઉપકારી નથી. એમાંથી બોધ લેવાનો હોય, પરમાર્થ સ્ફૂર્તો હોય તો કરવા જેવી છે, નહીં તો કરવા જેવી નથી. આમ કરવું કે તેમ કરવું, વ્યાપારના સોદા કરવા કે નહીં, આ મેટ્રિમોનિયલ મેટર્સ, લગ્નમાં આ છોકરો સારો કે આ છોકરી સારી, આનું આની સાથે મેળ પડે કે કેમ, તો આવી બધી તો અનેક અનેક સંસારમાં વાતો છે, તેમાં જ્ઞાની પુરુષ પડે નહીં. અને પોતે પણ તેને અજ્ઞાનીએ જ્ઞાનીને લૌકિક પ્રશ્નોત્તરમાં લઈ જવા દેવા જેવું નથી, એમાં લઈ જવા જેવું નથી, અને એ ઉપકારી નથી, એમાંથી કોઈ ઉપકાર થવાનો નથી, વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. આ મોટી વાત કહી દીધી કૃપાળુદેવે. તેવા પ્રસંગોથી કેટલીક વાર પરમાર્થ દૃષ્ટિ ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે. આપણે એ વખતે જ્ઞાનીને બિલકુલ સામાન્ય કક્ષાના નીચલા દરજ્જાના હલકી કક્ષાએ લઈ જઈએ છીએ અને એવા અભિપ્રાયની કે વાતની પાછી અપેક્ષા રાખીએ છીએ, એ પણ ન કરવા જેવું કામ છે. એટલે કે પરમાર્થ દૃષ્ટિ સંકુચિત થઈ જાય કે સંકોચાઈ જાય છે એ શું જવાબ આપે, એમને જવાબ આપતી વખતે પણ એક ક્ષોભ રહે છે, એટલે કે એવા સંકોચ કે ક્ષોભમાં પરિણામમાં જવા જેવું નથી, અને આપણે પણ વિચારવા જેવું છે. વડના ટેટા કે પીપળાના પીપાનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિના અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કયા છે એમ સમજવું યોગ્ય નથી. પછી પાછો બીજો પ્રશ્ન આવ્યો, વડના ટેટા અને પીપળાના ટેટા કેમ ન ખવાય, તો કે અભક્ષ્ય છે માટે. તો સામા પક્ષવાળા દલીલ કરે છે કે જે મનુષ્યોની વૃદ્ધિ કરવામાં માનવાનું નથી તેવી રીતે વડના પીપળાના ટેટાના પણ વંશવૃદ્ધિ ન થાય એટલા માટે એને અભક્ષ્ય કહી દીધું છે. એટલું એવું છે, એમાં ખાવાય નહીં શું છે, પૂછે છે કે વડના ટેટા કે પીપળાના પીપા. પીપળાના પીપા એટલે આપ વધારે સમજો કે પીપળા જેવું કોઈ એક છાયા વૃક્ષ કે જેની નીચે છાયા મળતી હોય તે, અને એના પણ જે ફળ હોય એને આપણે પેપા પેપડી જે કહેતા હોઈએ તે. તો એ વડના ટેટા અને પીપળાના પીપામાં ખરેખર તો બહુ બીજથી માંડીને અસંખ્યાત જીવો રહેલા છે. ઘણીવાર તો હાલતા ચાલતા હોય કે ઉડે તરત જ, વડના ટેટામાં તો ઘણાએ જોયું હશે, તો કે એ ખાઈ જાય એ ભાવે, તો કે બોર ખાવાની જેમ માને બે હાથે ખાય, તો એ એક નંબરનું અભક્ષ્ય છે. એનો તો કૃપાળુદેવે મહતી કૃપા કરીને ત્યાગ કરાવ્યો છે. અષ્ટમૂલ ગુણના ત્યાગમાં દિગંબરામનાયમાં આવે છે તે જ વાત, એ સાત અભક્ષ્ય સાત વ્યસનનો ત્યાગ. તો એ જે સાત મૂકેલી છે વાત, એમાં આ પણ અભક્ષ્ય છે આપણે જાણીએ છીએ, એટલે લાગુ પડતી વાત નથી. પણ પૂછે છે એમ કે એના વંશવૃદ્ધિ કરવાના હેતુથી અભક્ષ્ય કયા નથી, કે એનો વંશ વહેલો વધતો રહે, આપણે ખાઈ જાય તો એટલા ઓછા થાય એમ, એટલા માટે અભક્ષ્ય કયું નથી. તેમાં કોમળપણો હોય છે, અનંતકાયનો સંભવ છે, તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે, છતાં તે જ અંગીકાર કરવાની ઈચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે, તેથી તે અભક્ષ્ય કયા છે તે યથાર્થ લાગવા યોગ્ય છે.
એટલે કે વૃત્તિનું તુચ્છપણું છે, હલકી મનોવૃત્તિ છે કે આવી વસ્તુ ખાવાની છે, બીજી કેટલી બધી અનંતી વસ્તુ ખાવાની છે, અસંખ્યાત વસ્તુ અભક્ષ્ય છે, એ મૂકીને આપણે આવી ક્ષુલ્લક વસ્તુમાં, તુચ્છ વસ્તુમાં શા માટે વૃત્તિ નાખીએ? એટલે પણ એને અભક્ષ્ય કહ્યું છે. વળી અનંતકાય છે, એ કેટલી કાયામાં અનંત જીવો રહેલા છે, વળી કુણાશ કે કોમળપણું છે, માટે તે ખાવાનું નથી. પણ સૌથી વધારે તો એ જ કે બીજી વસ્તુઓમાં દોષ પાપ ઓછા થાય તો એ વાપરવી જોઈએ, આમાં અનંતા દોષનું કારણ છે, અને હલકી અને તુચ્છ વૃત્તિ છે એનો ત્યાગ કરવા માટે અભક્ષ્ય કહ્યું છે. તે વધારે બેસે છે, વધારે યથાર્થ લાગવા યોગ્ય છે. પાણીના ટીપામાં અસંખ્યા જીવ છે એ વાત ખરી છે, પણ ઉપર દર્શાવ્યા તેવા વળના ટેટા વગેરેના કારણો તેવા કારણો રહ્યા નથી. પાણીના અસંખ્યાત બિંદુમાં પણ જીવો છે જ, એક બિંદુમાં અસંખ્યાત જીવો છે, પરંતુ એ બંનેની તુલના થાય તેવું નથી, એ અભક્ષ્ય કહ્યું નથી. જોકે તેવું પાણી વાપરવાની આજ્ઞા પણ નથી, અને તેથી અમુક પાપ થાય એવો દોષ છે. આગળના કાગળમાં બીજના સચિત અચિત સંબંધી સમાધાન લખ્યું છે, તે કોઈ એક વિશેષ હેતુથી સંક્ષેપ્યું છે, પરંપરા રૂઢિ પ્રમાણે લખ્યું છે, તથાપિ તેમાં કંઈ વિશેષ ભેદ સમજાય છે તે લખ્યો નથી, લખવા યોગ્ય નહીં લાગવાથી લખ્યો નથી, કેમ કે તે ભેદ વિચાર માત્ર છે, તેમાં કંઈ ઉપકાર સમાયો દેખાતો નથી. નાના પ્રકારના પ્રશ્નોત્તરનો લક્ષ્ય એકમાત્ર આત્માર્થ પ્રત્યે થાય તો આત્માને ઘણો ઉપકાર થવાનો સંભવ છે. આવા આડાવડા પ્રશ્ન કરતાં આત્માર્થ ક્યાંથી પ્રાપ્ત થાય તે વિચારવા યોગ્ય છે, એમ છેલ્લે કહી દીધું છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.